क्या प्रारंभ के रीते थे? तो सूत पुराणे एम कहे छे के पहला कल्प मां अर्ले जगत नी शुरुआत मां ब्रह्मा उत्पत्ति संभाले, विष्णु भगवान सबनु पोषण करे छे। एमां ब्रह्मा जी ने एक वार एम थयुं के लाव विष्णु ने मळवा माटे जाओ, अने ते पितामह ब्रह्मा जी भगवान विष्णु ने मळवा माटे गया छे, अने त्यांथी आ कथा नो प्रारंभ थाय छे। अने व्यास बोल्या छे, पुरा कदाचित् योगेन्द्र विष्णु विष धरासन। भगवान विष्णु विष धरासन, विष धरासन नो अर्थ थाय छे सर्प नी शय्या। शांताकारं भुजग शयनं पद्मनाभं सुरेश, सर्प नी शय्या करीने भगवान विष्णु शयन करे छे। ब्रह्मा जी पहुंचा, विष्णु भगवान सुता सुता आवकार आप्यो, पधारो ब्रह्माजी। आटलू बोलीने अटकी जात के वांधो ने, एम कहे पुत्र पधारो। ब्रह्माजीने गम्यू नहीं। ब्रह्माजीए कह्यू, विष्णु हूं तमारो पुत्र नथी, तमे मारा पुत्र छो। भगवान विष्णु कहे छे, ब्रह्माजी हूं तमारो पिता छू, મારું એક નામ છે પદ્મનાભાય, ને મારી નાભીમાંથી કમળ પ્રગટ થયું અને તેમાં તમે પ્રગટ થયા, તેથી તમારું પહેલું નામ છે કમલો જ, તમે મારા પુત્ર છો, તેથી પિતાને પ્રણામ કરવા જોઈએ, હું આપથી મહાન છું। બ્રહ્મા કહે, નહીં વિષ્ણુ જૂઠી વાત છે, મારા દ્વારા જગત ઉત્પન્ન થયું છે, સૃષ્ટિ સર્જન થઈ છે, હું પ્રધાન દેવ છું। અને શિવ મહાપણમાં તેનો થોડોક વ્યાસે વિસ્તાર કર્યો છે અને કહ્યું, આ બંને દેવ વચ્ચે વાંગમય યુદ્ધનો પ્રારંભ થયો છે। બ્રહ્મા કહે, હું મહાન છું। વિષ્ણુ કહે છે, હું મહાન છું। બંને દેવતાઓ, મેં મહાન, હું મહાન, યુદ્ધનો પ્રારંભ થયો। અને જે દેશમાં બધા જ માણસો રાજા થવાનું વિચારે, એ દેશનું પતન થાય। કોઈ નાનકડું ગામ હોય તો બધા જ માણસો એમ કે મારે સરપંચ થવું છે, તો એ ગામમાં શાંતિ ન રહે। કોઈ એક હોય, ડાયો માણસ, હારો માણસ, પાંચ માણસોની બુદ્ધિ હોય એવો માણસ, એક ડોક્ટરમાં અને સરપંચમાં અનામત નહીં હોવી જોઈએ। પણ આ વાતને કોણ સમજાવે? અમારા સાધુ પુરુષો ઘણું બધું સમાજને કહેતા હોય છે। બંને દેવતાઓ વચ્ચે વાંગમય યુદ્ધ પ્રારંભ થયો, અને કોઈ પણ યુદ્ધનો પ્રારંભ હંમેશા વાંગમય સ્વરૂપે થાય। જો બોલવામાં ધ્યાન રાખીએ તો કોઈ સાથે મન દુઃખ ન થાય, શબ્દ સુખ પણ આપે ને શબ્દ દુઃખ પણ આપે। આપણી બોલી એ બંદૂકની ગોલી જેવી નહીં હોવી જોઈએ। આ શંકર ભગવાને જયારે ઝેર પીધું ને, ત્યારે ઘણા માણસો એ ઝેરનો પ્રસાદ આંખે અડાડ્યો છે। એ કોને અડાડ્યો એ તમારે નક્કી કરવાનું, કોઈએ કાને અડાડ્યો હારું સાંભળી ન શકે, અને ઘણા બધા જીભે અડાડ્યો હારું બોલી જ નથી શકતા, આથી એમ ના હોય પણ જીભ કુવાડા કાપા જેવી હોય, સકલમાશ એટલી બધી કડવી, એટલી બધી કડવી હોય છે। તો બોલી એ બંદૂકની ગોલી જેવી નહીં હોવી જોઈએ, કોઈના કાળજાને વિંધી નાખે। બોલી બંદૂકની ગોલી જેવી નહીં, બોલી હોલી જેવી નહીં, કોઈના હૃદયમાં ભડકા કરે। બોલી બંદૂકની ગોલી જેવી નહીં, બોલી હોલી જેવી નહીં, બોલી તો દીપાવલી જેવી હોવી જોઈએ, દરેકના હૃદયમાં દીપને પ્રગટ કરે। કારણ કે છડે પડે માનવી જીભ વડે, મીઠા બોલા માનવી તેનો જગમાં વાંકો ન વાળ। તેથી કથા સાંભળતા બીજા કોઈ નિયમો ન ધારણ કરીએ, પણ મધુર બોલીએ। આપણી વાણી એ આપણી ઓળખાણ છે। વિવેકસભર વાણીને, સત્યથી ભરપૂર ભરેલી વાણી એ ભગવાન પરમાત્માની આરાધના છે। મધુર વાણી, સત્યથી ભરેલી વાણી એ પરમાત્માને શ્રેષ્ઠ આરાધના છે। ઇસ પૃથ્વી કે તીન રત્ન હૈ, અન્ન જલ ઔર મધુર વાણી। લેકિન નાદાન સમાજ ને પથ્થર કે ટુકડે કો રત્ન માન લિયા, વાસ્તવ મેં વો પથ્થર કા ખંડ ઓ રત્ન નહીં હૈ, રત્ન હૈ અન્ન જલ ઔર મધુર વાણી। છડે પડે માનવી જીવો વડે, ગતિ ને અધોગતિ બંને વાણી દ્વારા થાય। વાણી આગ પણ લગાવે, વાણી બાગ પણ બનાવે। શબ્દ કોઈને જીવન પણ આપે છે ને શબ્દ કોઈને મરણ પણ આપે છે।
તેથી શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ, શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘા. કોઈને સારું લાગે, કોઈને સુખ થાય એવું બોલીએ. અને જે માણસો મધુર નથી બોલતા તેને ડાયાબિટીસ થાય, હોય તો દુઃખ નહીં લગાડતા, પણ એ નક્કી છે તમે આ મીઠું નથી બોલ્યા એટલે આ બંધ થયું બધું. મધુર બોલવું, શા માટે કોઈને દુઃખ લાગે તેવા શબ્દ બોલવા જોઈએ? આપણે ક્યાં કારણ? એ સંસાર કે કટુ વૃક્ષ પર, આ સંસારનું વૃક્ષ કેવું છે? આ કડવું જ છે. અહીંયા કોઈને સુખદ અનુભવ નથી, આ તો જાજા કડવા જ અનુભવો છે. સંસાર કે કટુ વૃક્ષ પર દો અમૃત ફલ હે, સંસાર કે કટુ વૃક્ષ પર દો અમૃત ફલ. એક અમૃત ફલ હે સજ્જનો કા સંગ, સાધુઓ કા સંગ. દૂસરા અમૃત ફલ હે મધુર વાણી. અમર ફળ દેવતાઓની દુનિયામાં છે, પણ સ્વર્ગ યહાં નર્ક યહાં ઇસે સિવા જાના કહા. એટલે આપ સૌને એક વિનંતી, મધુર બોલવાની આદત પાડવી. કટુ વાણી બોલવાથી સામેના માણસને દુઃખ થાય, એના કરતા વધારે આપણા જીવનમાં દુઃખ આવે છે. એક સાહિત્યકારે બહુ સરસ વાત કરેલી કે પશુ બોલતા નથી એટલે દુખે છે, અને માણસ બોલે છે એટલે દુખે છે. અમારા દેવરાજભાઈ ગઢવી એક બહુ સરસ વાત કરેલી કે જીભ ઉપર લાગેલો ઘા રૂજાઈ જાય, જીભ ઉપર લાગેલો ઘા રૂજાઈ જાય, પણ જીભનો લાગેલો ઘા રૂજાતો નથી. તેથી ઘરને સ્વર્ગ બનાવવું હોય તો ઘરના સભ્યોની વાણી મધુર હોવી જોઈએ. અહીંયા બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાંગમય યુદ્ધનો પ્રારંભ થયો, અને યુદ્ધ વિરામ ન થયું, બંને દેવ વચ્ચે બાહુ યુદ્ધનો પ્રારંભ થયો છે. કેવા મહાન દેવતાઓ છે અને યુદ્ધ કરે છે, અને આ યુદ્ધ પહેલા કલ્પમાં થયું છે. પુરા કલ્પે મહાકાલે પ્રપન્ને લોક વિશ્રુતે અયોધ્યતા મહાત્માનો બ્રહ્મા વિષ્ણુ પરસ્પરમ, બ્રહ્મા વિષ્ણુ પરસ્પર. વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરે છે. કોણ યુદ્ધ કરે? તો કે મહાત્માનો, કોઈ સામાન્ય આત્મા નહીં, મહાન આત્મા. અને બ્રહ્મા ને વિષ્ણુ યુદ્ધ કરવા લાગ્યા, દેવતાઓ દુઃખી થયા છે. એક સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા, એક પોષણ કરતા પાલન કરતા વિષ્ણુ, આ બંને દેવતાઓ યુદ્ધ કરે તો આપણો ખ્યાલ કોણ કરશે? ભૂવનના દેવતાઓ ભેગા મળીને આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, બ્રહ્મા ને વિષ્ણુ બંને યુદ્ધ કરે છે, આ યુદ્ધને આપ શાંત કરો. અને દેવોની પ્રાર્થના સાંભળતા ભગવાન મહાદેવજી આકાશમાંથી પાતાળ સુધી અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થાય છે. બ્રહ્મા ને વિષ્ણુ દૂર ગયા, વચ્ચે અગ્નિસ્તંભ પ્રગટ થયો છે, અને વ્યાસ બોલ્યા છે. તયોર્માં મીરા કરતુ તન્મધ્યે પરમેશ્વર નિષ્કલં સ્તંભ રૂપે સ્વરૂપં સમદર્શયા, સ્વરૂપં સમદર્શયા. નિષ્કલ સ્તંભ રૂપે, અગ્નિસ્તંભ સ્વરૂપે પરમાત્મા અંતરિક્ષમાંથી પ્રગટ થયા છે. અગ્નિસ્તંભ સ્વરૂપે પરમાત્મા માક્ષર માસ અને આદ્ર નક્ષત્રમાં પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તોએ માક્ષર માસ અને આદ્ર નક્ષત્રમાં ભગવાન મહાદેવની પૂજા કરવાનો મહિમા છે, વિશેષતાનો ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મા દૂર ગયા, વિષ્ણુ પણ દૂર જતા રહ્યા. બ્રહ્મા નથી બોલ્યા, વિષ્ણુ બોલ્યા છે. વિષ્ણુ વિષ્ણુ કહે છે, બ્રહ્મા સાંભળવા. અલૌકિક શક્તિ કોઈ આસમાનમાંથી પ્રગટ થાય છે. બ્રહ્મા જે શક્તિને આપણે જાણતા ન હોય ને, એ શક્તિને આપણે પ્રણામ કરવા જોઈએ. કોઈ માણસ પાસે કોઈ વિશેષ શક્તિ હોય, કોઈ પાસે નૃત્યની શક્તિ, કોઈ પાસે સંગીતની, કોઈ પાસે બોલવાની શક્તિ, ચિત્રકલા, કોઈ પણ પ્રકારની શક્તિ હોય તેને પ્રણામ કરવા જોઈએ. તેથી હે બ્રહ્મા, અલૌકિક કોઈ અગ્નિસ્તંભ પ્રગટ થયો છે, આપણે તેને જાણતા નથી,
પણ આપણે તેને પ્રણામ કરવા જોઈએ. અને બ્રહ્મા અને વિષ્ણુ બંને અગ્નિસ્તંભની સ્તુતિ કરે છે. નમો નિષ્કલ રૂપાય, નમો નિષ્કલ તેજસે, નમઃ સકલ નાથાય, નમસ્તે સકલાત્મને, નમસ્તે સકલાત્મને. બ્રહ્મા ને વિષ્ણુ એ અગ્નિસ્તંભની સ્તુતિ કરે. સ્તુતિ બહુ મોટી છે પણ થોડી ટૂંક આવી દીધી, કારણ કે સમય મર્યાદા ને ધ્યાન રાખવું પડે આપણે. હવે વિષ્ણુ નથી બોલ્યા, બ્રહ્મા બોલ્યા છે. બ્રહ્મા કહે છે, વિષ્ણુ આપણે બંને જણા મોટા મેળવવા માટે, મહાન બનવા માટે યુદ્ધ કરતા હતા. અગ્નિસ્તંભ પ્રગટ થયો, હવે યુદ્ધને બંધ કરીએ, અગ્નિસ્તંભ નો અંત લેવા માટે જાય. વિષ્ણુ કહે છે, ભલે બ્રહ્મા, જેવી આપની ઈચ્છા. બ્રહ્મા કેવું, હંસનું રૂપ લઈને આકાશ માર્ગે જાવ. કારણ કે બ્રહ્મા જેને ઉપરનું મુખ છે તેથી ઉપર જવામાં કુશળ છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે બ્રહ્મા, તમે જો આકાશ માર્ગે જતા હોય તો હું પાતાલ માર્ગે જાઉ. અને વારાહનું રૂપ લઈ વિષ્ણુ ભગવાન પાતાલ માર્ગે ગયા. એક કલ્પ સુધી ભગવાન વિષ્ણુ પાતાલ માર્ગે ગયા. અંતે શબ્દ મુખમાંથી પ્રગટ થયો, ન ઈતિ, પૂર્ણ નથી. એક કલ્પ બાદ વિષ્ણુ પાછા ફરે અને વારાહ કલ્પનો મહિમા ગવાણો. વિષ્ણુ ભગવાન પાછા આવે છે અને બ્રહ્માજી જઈ રહ્યા છે. બ્રહ્માજીને આવતા જોઈને શંકર ભગવાનને હસવું આવ્યું છે, ક્યાં બ્રહ્માજી મારા દ્વારા ઉત્પન્ન થયા છે અને મારો અંત લેવા માટે આવી રહ્યા છે. ભગવાન મહાદેવે મસ્તક હલાવ્યું છે અને એ સમયે ભગવાન મહાદેવના મસ્તક પર જટા જટા ઉપર એક કેવડો બેઠેલો અને કેવડાને એ સમયે અહંકાર આવેલો કે હું કેટલો ભાગ્યવાન. પુષ્પોની અંદર હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે ચંપાનું પુષ્પ અને કેવડાનું પુષ્પ શંકર ભગવાન અર્પણ નથી થતું. મહાદેવની જટા પર કેવડો બિરાજમાન. હવે કેવડાને એમ થયું કે બધા જ પુષ્પો કરતા હું કેટલો મહાન, મારા જેવી કોઈ પાસે મહાનતા નહીં, મારામાં કેટલી સુગંધ, શંકરના માથા પર હું બેઠું. અને અહંકાર આવ્યો અને એ સમયે બાબાએ મસ્તક હલાવ્યું અને ઉપરથી નીચે પડ્યો. શિવના મસ્તક ઉપર આપણે બેસી ગયા હોય પણ અહંકાર, ત્યાંથી પણ અહંકાર આપણને પાડી દે છે અને કેવડો નીચે પડે છે. ઉપરથી નીચે કેવડો આવી રહ્યો હતો, આવી કથા છે. બ્રહ્માજીને માર્ગમાં મુલાકાત થઈ. બ્રહ્માજી પૂછ્યું કે ક્યાંથી આવે છે કેવડા, તો કે ઉપરથી નીચે આવું છું, મને ખબર નથી ક્યાંથી આવું. તે જવાબ આપ, અગ્નિશમનો કો અંત છે? કેવડો કહે, નહીં, આ તો બધું અંતરહિત છે, તો હું તો અગ્નિશમનો અંત લેવા જ આવું છું. કેવડો કે, બ્રહ્મા તમારો અંત આવી જશે પણ અગ્નિશમનો કોઈ અંત નહીં આવે. આપ પાછા ફરો. પાછું ફરવા મને કોઈ વાંધો નથી, પણ મેં વિષ્ણુએ નક્કી કર્યું છે જે અગ્નિશમનો અંત ન આવે તે મહાન, તે મોટો, તે ભગવાન. તું કહે છે અંત નથી, તો અંત લેવા જાઓ તો પણ મારા માટે વ્યર્થ છે. અંત લીધા વગર પાછો ફરું તો પણ મારા માટે વ્યર્થ છે. પણ કેવડા તું મારું એક કામ કર. બોલો બ્રહ્માજી, તું મારી સાથે આવ. વિષ્ણુ ભગવાન મને પૂછે કે બ્રહ્માજી તમે અગ્નિશમનો અંત લઈ લીધો, હું જૂઠું બોલીને કહીશ કે હા, અને મારી વાત ન માને તો તારે મારા માટે ખોટી સાક્ષી પૂરવી. કેવડો કે, કેવી વાત કરો બ્રહ્માજી, ભગવાન મહાદેવના મસ્તક ઉપર હું બિરાજમાન, એટલે ભગવાને મને મહેક આપી, અને હું જો જૂઠું બોલું, ખોટું બોલું તો ભગવાન મને માફ ન કરે, હું જૂઠું નહીં બોલું. બ્રહ્માજીએ નીતિનો પ્રયોગ કર્યો છે, કેવડાને લાલચમાં નાખ્યો છે. મારા માટે ખોટું બોલ, હું ભગવાન બની જાઉં, તને સાથે રાખું, તું કહે તેમ કરું, અને જે પ્રજા લાલચમાં પડે તે પ્રજા દુખી થાય. કેવડાને થયું ભલે, કાંઈ વાંધો નહીં, આ તો બહુ સારું. અને કેવડો બ્રહ્માજી સાથે જૂઠું બોલવા માટે તૈયાર થયા છે, નીચે આવે છે. વિષ્ણુ ભગવાન ઉભા છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે બ્રહ્માજી, હું તો અગ્નિશમનો અંત લીધા વગર પાછો ફેર્યો છું. વિષ્ણુ ભગવાન સત્ય બોલ્યા છે. બ્રહ્માજી તમે શું કર્યું? બ્રહ્માજી કહે છે, વિષ્ણુ હું તો અગ્નિશમનો અંત લઈને આવ્યો છું. હવે જૂઠું બોલતા હોય તેની મુખાકૃતિ કંઈક જુદી હોય, સત્ય બોલતા હોય તેની મુખ ઉપર ઉર્જા કંઈક જુદી હોય છે.
વિષ્ણુ ભગવાને કહ્યું કે બ્રહ્માજી તમે જો અગ્નિસ્તંભ નો અંત લઈને આવ્યા હોય તો તમારો કોઈ જામીન? બ્રહ્મા કે મને ખબર હતી તમે મારી વાત નહીં માનો, તેથી આગોતરા જામીન લાવ્યો છે. અને પૂછો આ કેવડાને, વિષ્ણુ ભગવાને પૂછ્યું કે કેવડા ખરેખર સત્ય છે? બ્રહ્માજી અગ્નિસ્તંભ નો અંત લઈને આવી ગયા છે. કેવડો કહે છે, અરે વિષ્ણુ ભગવાન સત્ય છે કે બ્રહ્માજી અગ્નિસ્તંભ નો અંત લઈને આવી ગયા છે. અગ્નિસ્તંભ ની ટોચ ઉપર હું બેઠો હતો, બ્રહ્માજી નું કામ કરવા માટે આવ્યો છું. વિષ્ણુ ભગવાન મનમાં મનમાં વિચાર કરે કે કેવડા તો અગ્નિસ્તંભ ની ટોચ ઉપર બેઠો તો સળગી કેમ ન ગયો અને જૂઠું બોલીને દુઃખી થવા આવ્યો છે. પણ વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે, વિષ્ણુ ભગવાન બોલ્યા નથી. અને સજ્જન પુરુષો બોલવામાં ઉતાવળ ન કરે, ફટફટ ફટફટ બોલી નાખે ને સજ્જન પુરુષ નહીં. અને અવસર વગરનું બોલવું ને એ બધું વ્યર્થ હોય છે. અવસર વગરનું કામ કરવું એ પણ વ્યર્થ બને. અવસર આવે નાનું કામ પણ મહાન ફળ આપે છે. અને જીવનમાં મોટામાં મોટું કોઈ નુકસાન હોય ને તો એ નુકસાન કે અવસર ચૂકી જવું. વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે, બોલ્યા નથી. અને આ સજ્જન પુરુષોની ઓળખાણ છે. કોઈ માણસ આપણી સાથે કપટ કરતો હોય તો એ માણસ સમજી શકે છે કે આ માણસ આપણી સાથે કપટ કરે છે, પણ બોલે નહીં. ચોર ચોરી કરતો હોય તો ચોરી કરવા લઈ દે, પણ એ પોતે ખુદ સાવધાન થઈ જાય કે બીજી વાર ચોરી કરવાનો તેને અવસર ના આપે. એ સજ્જનતા છે. ભગવાન મહાદેવજી મનોમન વિચાર કરવા લાગ્યા કે બ્રહ્માજી તો જૂઠું બોલે છે એ તો તેનું પરિણામ ભોગવ છે, પણ કેવડા તું ખોટી સાક્ષી પૂરી ને તું શા માટે દુખી થવા જઈ રહ્યો છે? પણ ખેર, તારા કર્મો તારે ભોગવાના છે. અને આપણે સવે આ વસ્તુને બહુ યાદ રાખવી, આપણી બધી સંપત્તિ મિલકત ધનમાં હોઉં ભાગીદાર બનશે, પણ આપણા કર્મો આપણે જ ભોગવાના છે. અને હસતા હસતા કરેલા નબળા કર્મો એ રોતા રોતા ભોગવવા પડશે. અને રોવાના દાળિયા નથી મળતા. બધાએ કામ કરવાના મજૂર મળે, પણ રોવાનો કોઈ મજૂર મળે? ચાલો તમને હું આટલી મજૂરી આપે બેઠા બેઠા રોવો આવ નહીં. તેથી બધી જ વસ્તુમાં આપણા કોઈ સાથી હોય, સંગાથી હોય, પણ આ જૂના કીર્તનો જૂના ભજનોની પંક્તિ છે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. તે લખાયના જુદા જુદા ને લખાયના જુદા જુદા ને કર્મનો સંગાતે રાણા મારો કોઈ નથી, એ કર્મનો સંગાતે રાણા મારો કોઈ નથી. બ્રહ્માજી નૃત્ય કરવા લાગ્યા છે. ભલે બાપુ જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નારાયણ. અને વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા, વિષ્ણુ આપ મારી આરતી ઉતારો, આપ મારી પૂજા કરો. નક્કી થયું તો તે પ્રમાણે વિષ્ણુ ભગવાન આરતી લઈ બ્રહ્માજીને આરતી ઉતારવા લાગ્યા છે. ચિંતા કોને થઈ? ધર્મને. હજી તો આ જગતનો પ્રારંભ છે. બ્રહ્માજી કપટ કરે છે, જૂઠું બોલે છે, એમની પૂજા. અને મારો ગોસ્વામીજી અહીંયા ખૂબ સુંદર સાક્ષી પૂરે છે. અધમ અભિમાન
કૃષ્ણ ભગવાન આરતી ઉતારે છે, ધર્મ ને ચિંતા થાય છે. આદિદેવ પરમપિતા પરમાત્મા ભગવાન શિવને યાદ કરે છે, હે મહાદેવ મને રક્ષા કરો, રક્ષા કરો. ધર્મની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ અગ્નિસ્તંભના મધ્યમાંથી, દિશા અંદિશામાંથી, આકાશ અને પાતાળમાંથી ભગવાન મહાદેવ વાંગમય સ્વરૂપે પ્રગટ થાય. અકાર, ઉકાર અને મકાર, પૂરું બ્રહ્માંડ નાદથી ગુંજી ઉઠ્યું છે. પૂર્ણ દિશા, દિશા અંદિશા, આકાશ પાતાળ અગ્નિસ્તંભના મધ્યમાંથી ભગવાન મહાદેવ પ્રણવ રૂપે પ્રગટ થાય છે. શબ્દ મૂર્તિ તરીકે ભગવાન પ્રથમ પ્રગટ થાય છે. બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવં ઓમકારાય નમો પરમાત્મા ભગવાન શિવ ભગવાન મહાદેવ અગ્નિસ્તંભના મધ્યમાંથી પ્રગટ થાય છે. ઓમ 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 ના નાદ સાથે પ્રભુ પ્રગટ થયા. ભગવાન મહાદેવ બ્રહ્માની સામે દ્રષ્ટિ કરે છે, હે બ્રહ્મા જગતનું સર્જન કરવાની મેં તમને શક્તિ આપી, તમે વિષ્ણુ સાથે કપટ કર્યું, તમે જૂઠું બોલ્યા, જાઓ બ્રહ્મા તમારું કોઈ મંદિર નહીં, તમારી કોઈ પૂજા નહીં, તમારું કોઈ સ્થાન નહીં. ભગવાન મહાદેવ ત્રીજું નેત્ર ખોલે છે અને ત્રીજા નેત્રમાંથી કાલ ભૈરવજીને પ્રગટ કરે છે. કાલ ભૈરવ તાંબ્ર નેત્ર, તાંબ્ર વર્ણ, કાલ કે કાલ, કાલ ભૈરવ હુંકાર કરતા કરતા પ્રગટ થાય ને ભગવાન શંકરને કહેવા લાગે, હે મહાદેવ, હે મહાદેવ મને આજ્ઞા કરો, સૂર્યને હાથમાં પકડી લઉં, ચંદ્રને હાથમાં લઈ લો, તમે કહો તો સમંદરને પી જાઓ, તમે કહો તો આ જગતને બાળીને ભસ્મ કરું, આપ મને આજ્ઞા કરો, હે મહાદેવ, હે મહાદેવ. કાલ ભૈરવનું પ્રાગટ્ય થાય છે અને કાલ ભૈરવની સ્તુતિ દેવતાઓએ કરી છે. દેવરાજ પંકજં વ્યાલો યજ્ઞ સુપ્રતંગીતો શેખરં કૃપાકરં નારદાદિ યોગી વૃંદ વંદિતં દિગંબરં કાશિકાપુરાદિ નાથ કાલ ભૈરવં ભજે, કાલ ભૈરવં ભજે. જેટલા મહાદેવના ભક્તો છે એ મહાદેવના ભક્તના કોઈ રક્ષક હોય તો એ કાલ ભૈરવ જે છે, સાક્ષાત મહાદેવના સ્વરૂપ, કાલના પણ કાળ, કાલનું પણ ભક્ષણ કરનાર એ કાલ, કાલ કાલ ભૈરવ મહાદેવના ભક્તોના રક્ષક કાલ ભૈરવ જે છે. હુંકાર કરતા કાલ ભૈરવ પ્રગટ થાય છે. મહાદેવ કહે, કાલ ભૈરવજી બ્રહ્માને દંડ કરો, અને તે કાલ ભૈરવ બ્રહ્માની પાછળ પડે છે અને બ્રહ્માનું એક મસ્તક નખ દ્વારા કાપી દે છે. અને એ કાલ ભૈરવજીને બ્રહ્મત્યા લાગે છે. એ ભૈરવ અવતારમાં વિસ્તારથી કથા કરી છે. અહીંયા વિષ્ણુ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે, મહાદેવ બ્રહ્માની રક્ષા કરો, બ્રહ્માનું કલ્યાણ કરો, બ્રહ્માની રક્ષા કરો. ભગવાન મહાદેવ કાલ ભૈરવજીને કહે છે, કાલ ભૈરવજી અટકી જાઓ, બ્રહ્માને દંડ મુક્ત કરો. કાલ ભૈરવ પાછા ફરે છે. ભગવાન મહાદેવજી ભગવાન વિષ્ણુને કહે છે, વિષ્ણુ તમારે તો બ્રહ્માના દંડ માટે પ્રાર્થના કરવી જોઈએ ને, તમે તો બ્રહ્માની રક્ષા માટે પ્રાર્થના કરો છો, આપ ધન્ય છો. કરે લાખ બુરાઈ તો પણ હું ભલાઈ કરું છું. બ્રહ્માએ તમારી સાથે કપટ કર્યું, તમારી સાથે ખોટું બોલ્યા, અને તમે બ્રહ્માના હિત માટે. વિષ્ણુ આપ ધન્ય છો.
તમારા પર પ્રસન્ન છું, તમે સત્ય બોલ્યા અને જે બ્રહ્માએ તમારો અહિત કર્યું છે એ બ્રહ્માનો તમે હિત કરવા માટે જઈ રહ્યા છો, તેથી હું તમારા વર્તનથી હું પ્રસન્ન છું. વિષ્ણુ, હું તમને એક વરદાન આપું છું. દેવતાઓના સમૂહની વચ્ચે ભગવાન મહાદેવજી વિષ્ણુને કહે છે, સાંભળો વિષ્ણુ, ઇતિ દેવ પુરા પ્રીતં, દેવતાઓની વચ્ચે પ્રીતપૂર્વક પ્રેમપૂર્વક, સત્યેન હરે પરમ દદો સ્વયં મર્ત્યર્થ દેવ સંગે ચ પશ્યતિ. દેવતાઓ જોતા રહી ગયા, દેવતાઓના સંઘમાં સમૂહમાં ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને પોતાની સમાનતા આપી દીધી છે. વિષ્ણુ, આજથી તમે મારા સમાન રહેશો. વિષ્ણુ, જ્યાં જ્યાં મારી પૂજા થશે ત્યાં ત્યાં વિષ્ણુ તમારી પૂજા થશે, કારણ કે તમે સત્ય બોલ્યા, જે બ્રહ્માએ તમારો અહિત કર્યું એ બ્રહ્માનું તમે હિત કર્યું છે. આપ ધન્ય છો, હું તમને મારા સમાન બનાવું છું. શંકર ભગવાન કહે છે વિષ્ણુ ભગવાનને, સાંભળો વિષ્ણુ, કોઈ મારો ભક્ત હોય અને વિષ્ણુ ભગવાન તમારી નિંદા કરે તો તેના પુણ્યનો ક્ષય થાય અને તે નરકમાં જાય. કોઈ મહાદેવનો ભક્ત હોય અને વિષ્ણુ ભગવાનની જો નિંદા કરે, એના માટે શંકર ભગવાને કહ્યું છે. આ શંકર ભગવાન બોલ્યા છે, રુદ્ર ભક્તો નરો યસ્તુ તવ નિંદા કરિષ્યતિ તસ્ય પુણ્યં ચ નિખિલં ધૃતં ભસ્મ કરિષ્યતિ. એના બધા જ પુણ્યો ભસ્મ થાય, અંતે નરકનો ભાગી થાય. નરકે પતનમ તસ્ય, ભગવાન શિવજી કહે સત્યમ સત્યમ ન સંશય, ઇસમેં કોઈ સંશય નહીં. જે ભગવાન મહાદેવનો ભક્ત હોય ને વિષ્ણુ ભગવાનની જે નિંદા કરે છે એ નરકનો ભાગી થાય છે. તેથી મહાદેવના ભક્તોએ ભૂલથી પણ વિષ્ણુ ભગવાનની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. હવે વિષ્ણુ ભગવાન બોલે છે, મહાદેવ એ તો આપની મહાનતા છે કે તમારો ભક્ત મારી નિંદા કરે તો નરકનો ભાગી થાય, પણ હે મહાદેવ આપ તો મારા સ્વામી છો ને. વિષ્ણુ ભગવાન કહે તમે તો મારા ઈષ્ટ છો, મારા ભગવાન છો, તેથી હું પણ તમને વચન આપું છું. હવે વિષ્ણુ બહુ સરસ બોલે છે, વૈષ્ણવો માટે મહત્વની વસ્તુ છે, મમ ભક્તસ્ય યઃ સ્વામી, હે સ્વામી તવ નિંદા કરિષ્યતિ. મહાદેવ મારો કોઈ ભક્ત હોય અને મહાદેવ તમારી જો નિંદા કરે, તસ્ય વૈ નિર્વાસમ વિષ્ણુ ભગવાને તો આગળ બહુ સરસ શંકર ભગવાનને કહ્યું, મહાદેવ એક વાત મારી સાંભળો, કોઈ મારો ભક્ત હોય અથવા કોઈ પણ માનવ આ પંક્તિ બોલે એના માટે મુક્તિ દુર્લભ નથી. આ વિષ્ણુએ શંકર ભગવાનને વચન આપ્યું છે. વિષ્ણુ બોલ્યા, સુનો જરા, તવત ભક્તો યો ભવેત સ્વામી મમ પ્રિય કરોહિ સા એવં મે યો વિદાનાસી તસ્ય મોક્તિર્ન દુર્લભો, તસ્ય મોક્તિર્ન દુર્લભો. વિષ્ણુ ભગવાન એમ બોલ્યા છે, હે સ્વામી મહાદેવ, આ જગતનો કોઈ પણ માણસ એવું બોલે કે શંકર ભગવાનનો ભક્ત વિષ્ણુને બહુ વાલો છે, ધ્યાન દેના, મહાદેવના જે ભક્તો છે એ વિષ્ણુને બહુ જ વાલા છે, એટલું કોઈ બોલે તો તેના માટે વિષ્ણુ ભગવાને વચન આપ્યું છે, તસ્ય મુક્તિર્ન દુર્લભો, તેના માટે મુક્તિ દુર્લભ નથી. એટલું જ ખાલી માણસ સમજે અને બોલે કે શંકર ભગવાનના ભક્તો વિષ્ણુનો બહુ વાલા. અરે આગળ તો શ્લોકોમાં બહુ સરસ સરસ વાત કરી છે,
વિષ્ણુ ભગવાને ત્યાં સુધી કહ્યું કે આ જગતનો કોઈ પણ માણસ એવું બોલે કે મહાદેવનો ભક્ત વિષ્ણુને વાલો છે એવું બોલે તો એવા ભક્તને મારું વૈકુંઠ લોક આપી દઉં. આ વિષ્ણુ ભગવાન બોલ્યા છે. બોલો, હવે આમાં આપણે બે ને જુદા પાડી દીધા છે. અમે શિવનું નામ ના, હવે તો બહુ સારું થયું છે, બધું એક થવા લાગ્યું છે, અને આ તો વૈષ્ણવનું ગામ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.